संगीता वीकेंड होय ने त्यारे मारा घरे तो बहुज गेस्ट आवता होय छे એટલે હંમેશા દર વીકેન્ડ એમના માટે કંઈક અલગ અલગ બનાવવું પડે અને અલગ અલગ શું બનાવી શકાય એના ઓપ્શન્સ માટે હું આ રસોડે આવી જાઉં છું કારણ કે આ પ્લેટફોર્મ સિવાય મને નથી લાગતું કે બીજા કોઈ પણ જગ્યાએ મને આટલું બધું સરસ નોલેજ મળે ડીપ નોલેજ મળે કે કઈ વસ્તુ ક્યારે બનાવી શકાય સેની સાથે કયું મીલ બનાવી શકાય અને આપણા ઘરે જે મહેમાન આવે એમને ખુશ કરી શકાય। एकदम साची बात की थी। जय वीकेंड होय ने त्यारे आपने एक प्रश्न माइंड में रहता होय छे के जो गेस्ट आता होय तो एमने कईक नवुं शुं खवडावीए। बीजू के पावभाजी छे, पंजाबी सब्जी छे, बधा बहार पण खाता होय छे अने कोईना घरे बनतुं ज होय छे पण कईक अलग। यस, कईक अलग बिल्कुल के लोको जोवे ने तो तने पूछे तो खरा ज के हेली आ केवी रीतना बनाव्यो मने रेसिपी आपजे। हां बस आज शब्दो सांभळवा माटे दरेक गृहिणीना कान तरसता होय छे बिल्कुल अने एमा पण जो इजी वर्जन थई जाय ना तो बधाने एम शॉक लागी जाय क्या रियल में आटलू इजी रीते बने छे। यस, आटलू स्वादिष्ट अने एनी पाछळनी प्रोसेस छे एकदम नानी। बिल्कुल तो आजे एवुं ज कंईक थई जाय। बिल्कुल शुं बनावशो? આજે આપણે બનાવીશું ઇંગ્લિશ મફિન્સ। ઓકે, એટલે ગુજરાતીઓ નહીં ખાઈ શકે? ગુજરાતીઓ ખાઈ શકે ને। તો એક્ઝેક્ટલી ઇંગ્લિશ મફિન્સ શું હોય, શું છે? ઇંગ્લિશ મફિન્સ ની વાત કરું તો ફોરેન કન્ટ્રીમાં બ્રેકફાસ્ટમાં લેવાતું હોય છે, પણ ઇંગ્લિશ મફિન્સ આપણી ગુજરાતી લેંગ્વેજમાં હું કહું તો પાઉં। ઓકે, એટલે ખાલી પાઉંને ઇંગ્લિશ મફિન કહીએ છીએ આપણે। બિલકુल, ए लोको छने इंग्लिश मफिन्स जे छे ए नॉनस्टिक पैन में बनावे छे। अच्छा, अने बटर में सौते करीने बनावे छे। ओके, એટલે બનશે પાવ પણ કઈક ડિફરન્ટ સ્ટાઇલ ના છે। બિલકુલ, અને એકદમ ઈઝી વર્ઝન છે। આહા, જાણવું પડશે તો આ કેવી વાનગી છે ઇંગ્લિશ મફિન। એટલે જ આપણા દર્શક મિત્રોને આજે આપણે બતાવવાના છીએ કે ઓટીજી અને માઇક્રોવેવ ના હોય તો અમુકને એવા પ્રશ્ન થતા હોય છે કે અમે પાઉં નહીં બનાવી શકીએ, પણ એવું નથી। એટલા મસ્ત મફિન્સ તમે ઘરે બનાવી શકો છો અને એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। ચાલો ત્યારે શીખી લઈએ ઇંગ્લિશ મફિન। બિલકુલ, તો ચાલો આજે આ રસોડે આપણે અલગ જ પ્રકારના મફિન્સ બનાવતા શીખીએ જે છે મફિન્સ કમ બ્રેડ, બ્રેડ કમ મફિન્સ। એના માટે શરૂ કરી દઈએ રસોઈ શો पावर्ड बाय रेटियो तुवेर दाळ। चलो त्यारे शुरुआत करी दईए मफिन्स बनावानी। बिल्कुल, पहला आपणे नवसेकू पाणी गरम कर लईशु। 1 कप पाणी लई लईशु। तो त्यारे पाणी गरम शेना माटे करीए छे आपणे? आपणे जे लोट बांधवानो छे ईस्ट थी बांधवानो छे, एनी आपणे प्रोसेस करीए छीए। अच्छा, पाणी नवसेकू थई गयुं छे। हवे एक बाउल लई लईए। अत्यारे अर्धुं ज पाणी लेवानुं छे। खांड उमेरीशु। 2 मोटी चमची खांड लेवानी छे अने एनी अंदर ईस्ट लई लईशु। आ कयो ईस्ट वापरीए छे आपणे? અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધું છે, પણ ફ્રેશ ઈસ્ટ લેવું હોય તો પણ લઈ શકાય છે અને ડ્રાય લેવું હોય તો પણ લઈ શકાય છે। હવે આને મિક્સ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ખાંડ અને ઈસ્ટ બંને બરાબર છે અને મિક્સ થઈ જવા જોઈએ। હા, હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ। તું જોઈ શકે છે થોડા બબલ્સ આવી ગયા છે। હવે આપણે આની અંદર મેંદો ઉમેરવાનો છે। એક કપ મેંદો લેવાનો છે। આમાં માપ માટે પ્રિસાઇઝ રહેવું પડશે। બિલકુલ, 1 કપ મેંદો હશે તો 1 મોટી ચમચી ઈસ્ટ જશે અને 2 ચમચી ખાંડ ઉમેરવાની છે। ઓકે, અને આનો લોટ એકદમ ઢીલો બાંધવાનો છે। તો પછી પાણીનું માપ કેવી રીતે નક્કી કરીશું? મેંદામાં જ્યારે તમે પાણી અને દૂધનો ઉમેરો કરો છો તો મેંદાનું ફોર્મ અલગ અલગ હોય છે। અમુક વખત હાર્ડ ડો પણ હોય છે। મેંદો જૂનો હશે તો એ પાણી વધારે પીશે, નવો હશે तो ये पानी ओछू पीसे। तो ये वस्तु में तो तमारे तमारी रीते एडजस्ट करवानुं छे कि केटलो ढीलो लोट जोईशे तो ये प्रमाणे पाणी अने दूध उमेरवानुं छे। ओके, એટલે દર્શકોને એક સમય આપણે જોઈને ખ્યાલ તો આવી જ જાય કે કેટલો ઢીલો છે, એટલે કે આશરે એટલું ઘરે આપણે કરી શકીએ। રોટલી કરતા પણ વધારે ઢીલો લોટ બાંધવાનો છે। અચ્છા, હા, ઓકે, એટલે આપણે આમ ચમચીથી ઊંચો કરી શકીએ એટલો ઢીલો, એવી રીતનો ઢીલો। બિલકુલ। અચ્છા, હવે મીઠું લઈશું સ્વાદ મુજબ। હવે આની અંદર તેલ ઉમેરી દઈએ। 1 ચમચી તેલ લેવાનું છે। અને 1 ચમચી બટર. હવે આનો લોટ જે છે એ આપણે દૂધથી બાંધવાનો છે. પહેલા બટર સાથે આપણે મિક્સ કરી દઈશું. અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું. આટલા લોટમાંથી 4 મફિન્સ તૈયાર થશે. ઓકે. આ મફિન્સ જે છે એ થોડા બટરી હોય છે. એટલે કહેવાય ને કે ગરમ ગરમ તો તમે ખાઓ ને तो छोकराओने तो जलसा पड़ी जाए. हां ताम एकला ज खवाता होय छे ने आनी साथे बीजू कशुं नथी लेवातुं ने. नहीं आना अलग-अलग फॉर्म बने छे. जेवी रीतना के अवाकाडो डीप छे, पछी मायोनीज छे, एवी रीतना अलग-अलग सॉसेस एना ऊपर जाय छे. फ्रेश फ्रूट पण जाय छे. अच्छा. हां अने चॉकलेट सॉस, हनी ए बधुं पण ड्रिजल थाय छे. मीन्स के तमने जेवो फ्लेवर भावतो होय एवो तमे आ मफिन्स मां लई शको छो. ओके. એટલે તમને સેજ કઈ ને આમ ટેંગી કેવો ટેસ્ટ જોઈએ છે તો તમે એ પણ કરી શકો, કે સ્વીટ જોઈએ છે તો તમે એ પણ કરી શકો છો. હજી થોડું દૂધ ઉમેરીશું. તો જ્યારે આપણે આ મફિન્સ નો યુઝ કરીને કઈક સ્વીટ બનાવવું હોય તો આપણે જે મીઠાનું માપ લઈએ છે એને સેજ ઓછું કરવાનું રહેશે કે કેવી રીતનું? નહીં, મીઠાનું માપ તો આ જ રાખવાનું છે. એટલા માટે કે ઈસ્ટ અને ખાંડ એ બંને એક બીજાના પૂરક છે. તો એનાથી જ પ્રૂવિંગ થશે. તો એ વસ્તુમાં તમારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો. પણ એટલું સ્વીટ પણ નહીં લાગે આ તમારા મફિન્સ. એટલે તમે ચોકલેટ સોસ લઈ શકો છો, હની લઈ શકો છો, જે તમારે ટેસ્ટ લેવો હોય એ લઈ શકાય છે. ઓકે. તો જોઈ શકે છે કેટલો ઢીલો લોટ છે. થોડીવાર મસળી લેવાનો છે. આટલો ઢીલો લોટ હોય તો જે મફિન્સ જે છે એકદમ સોફ્ટ થશે. બિલકુલ એકદમ કહેવાય ને કે જાડી જાડી પડવી જોઈએ. એ પડશે. તો જોઈ શકે છે મસ્ત ડો મસળાઈ ગયો છે. હવે આપણે આ બાઉલની અંદર થોડું તેલ લગાવી દઈશું. પહેલા ચોંટતો તો હવે ચોંટતો નથી. બાઉલમાં થોડુંક તેલ લગાવી દઈશું. આવી રીતના ડોને નીચેની તરફ જવા દઈને ગોળ લુઓ કરી દેવાનો છે. તો જોઈ શકે છે. યસ, ઉપરથી એકદમ સ્મૂથ હોવું જોઈએ. હવે આને અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે. જીવનમાં બદલાવ જરૂરી છે અને રસોઈ શો પણ આપણા જીવનનો સૌથી મોટો એક ભાગ છે. તો આ રસોડે પણ બદલાવ જરૂરી છે. પણ આ બદલાવ શું છે એ જાણવા માટે રાહ જોવી પણ જરૂરી છે. તો થોડા જ દિવસમાં તમને ખબર પડી જશે કે આ બદલાવ શું છે. પણ અત્યારે આ રેસીપીમાં આગળ શું બદલાવ આવવાનો છે એ જોઈ લઈએ. અડધો કલાક લોટને રેસ્ટ આપીને તૈયાર છે. તો જોઈ શકે છે કે ડબલ થઈ ગયો છે લોટ અને જાળી પણ બહુ જ સરસ પડી છે. બિલકુલ. અને એકદમ વ્હાઈટ દૂધથી આપણે લોટ બાંધીશું તો મફિન્સ જે છે એકદમ વ્હાઈટ વ્હાઈટ થશે. ઓકે. હવે આનો રોટલો વણી લેવાનો છે. પ્લેટફોર્મ ઉપર આપણે મેંદો છાંટી દઈશું. હવે આને વણી લઈએ. આ રોટલાની થિકનેસ આટલી રાખવાની છે. તો જોઈ શકે છે. કારણ કે આ રોટલામાંથી હમણાં આપણે મફિન્સ કટ કરીશું તો એને રેસ્ટ આપીશું ને ફરીથી તો એ હજી પણ ફૂલશે. અચ્છા. ઓકે. હવે જેના ઘરમાં કટર હોય તો કટરથી તમે કટ કરી શકો છો. રાઉન્ડ કટર નકર તો આવી વાટકી પણ લઈ શકાય છે. હું વાટકીથી કટ કરું છું. તો જોઈ શકે છે. યસ. હવે આ પ્લેટ ઉપર મેંદો છાંટી દઈએ એટલા માટે કે મફિન્સ ચોંટી ના જાય. આ લોટ ને બધું એટલું સરસ બંધાયું છે ને. તમે અત્યારે જોવો ને આ મફિન્સ હજી તૈયાર પણ નથી થયા. હજી એક સ્ટેપ બાકી છે. છતાં લુકથી જ ખબર પડે કે પ્રોપર ફૂલશે જ. બિલકુલ. આ ડબલ ફૂલીને થશે મોટા. હવે આપણે આ મફિન્સને ફરીથી પ્લેટ ઢાંકી દેવાની છે અને 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઓકે. પ્રૂવિંગ થયેલા મફિન્સ તૈયાર છે. વેધરના હિસાબે આનું પ્રૂવિંગ થાય છે. ઠંડક હશે તો આને કલાક થશે. પણ તમારા ઘરમાં કોઈ ગરમ જગ્યા હોય, કબાટ છે કે માઇક્રોવેવ છે, ઓટીજી છે, તમે એની અંદર પણ મૂકી શકો છો તો મસ્ત પ્રૂવિંગ થઈ જશે. પણ ગરમ જગ્યા જોઈશે. અને જો તમે બહાર રાખો છો તો જો ઠંડક હશે તો 1 કલાક તો થશે અને ગરમી હશે तो 30 मिनिट में आराम थी प्रूव थई जशे। ओके अने फुलीने ऑलमोस्ट डबल साइज ना थई ज गया छे मफिन्स। હવે આગળ આ મફિન્સ નું શું કરીશું? હવે આપણે પેન માં આને શેકી લઈશું અને જો તમારે શેકવું ના હોય तो ओटीजी में पण तमे बेक करी सको छो। पण इंग्लिश मफिन्स बटर में पेन में शेकातुं होय छे, पण जो तमारे ओटीजी नी अंदर ज बेक करवुं होय तो आने 180 डिग्री उपर 10 मिनिट माटे बेक करी देवानो छे। ओके हवे आने प्रूविंग कर्या पछी एकदम धीमा हाथेथी पेन में मूकवानुं छे। पहेला आपणे थोडुं बटर मूकी दईशुं। तवेथाथी मफिन्स लई लईए, एकदम धीमा हाथे लेवानुं छे, एकदम डेलिकेट ने सॉफ्ट हशे ने बहुज। अंदर मूकी दईशुं। हां ओके सेज बेसी पण जशे ने बिल्कुल એટલે જ આને એકદમ ધીમા આપણે હાથેથી લેવાનું છે। હવે આપણે આને થોડું સાઈડ ઉપર કરી દઈશું। ઇંગ્લિશ મફિન્સ ને પેમ્પરિંગ ની જરૂર છે બિલકુલ। બીજો મફિન્સ લઈ લઈએ। હા આ મફિન્સ તમે પાઉની જેમ પણ ખાઈ શકો છો, ભાજી પાઉની જોડે। અચ્છા એવી રીતે પણ ખવાય છે। યસ યસ બહુ મસ્ત લાગે છે। હા એટલે મેં તને કીધું ને કે કોઈને એમ થતું હશે ઓટીજી વગર હું પાઉ નહીં બનાવી શકું કે બ્રેડ એવું કશું નહીં બનાવી શકું, પણ આવી રીતના પેન પાઉ આરામથી બની જશે। યસ તમે પહેલા મને સમજાવી રહ્યા હતા ને કે આ થાય પણ મને એક્ચ્યુઅલી કેવું કે મેં મફિન્સ જોયા જ નહોતા કે કેવા હોય, તો મને આઈડિયા જ નહોતો આવતો કે કેવી રીતે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ, પણ હવે આઈડિયા આવી રહ્યો છે કે આમાં આમ કરીને યુઝ થઈ શકે। બિલકુલ થોડું બટર મૂકી દઈએ। હવે આને એકદમ ધીમા ગેસ ઉપર ઢાંકીને થવા દેવાનું છે। ઓકે 2-3 મિનિટ માટે ઢાંકવાનું છે। હા હવે આપણે ચેક કરી લઈએ। તો જોઈ શકે છે ઢાંક્યા પછી એ ફૂલી ગયા છે પાછા। હા હવે એના ઉપર આપણે થોડું બટર લગાવી દઈશું તો જેમ શેકાય એમ રાઈસ થાય। બિલકુલ ઢાંકીશું ને એટલે એકદમ રાઈસ થશે। અચ્છા એટલે જેટલા ફૂલ્યા હતા આપણે ઉપાડ્યું પછી સહેજ બેસી ગયા, પેનમાં મૂક્યા પછી પાછા જે સાઈઝના હતા એ જ સાઈઝના ફૂલી જાય। બિલકુલ हल्का हाथे एने पेरवी देवानो छे। जो ने बेकिंग इज लाइक मैजिक ने। अने आ बटरी मफिन्स छे। हां तो टेस्ट में तो इतना मस्त लागे छे गरम गरम कि तमे एमने मच खाई जाओ। हां देखाय छे अने आटला क्रिस्पी थाय तो एकला बहुत सरस लागे, बहुत फाइन लागे छे। अने मोस्टली आ छे ने ब्रेकफास्ट में लेवाता होय छे એટલે આવી રીતના ગરમ ગરમ ખવાતા હોય છે તો વધારે ટેસ્ટ સારો આવે છે। હવે આને ઢાંકીને ફરીથી 2 મિનિટ માટે થવા દેવાના છે। તો તમે કહ્યું હતું કે આમાંથી આપણે સ્વીટ પણ કંઈક બનાવી શકીએ, તો એને આવી રીતે શેકીને પછી જ આપણે જે પણ કંઈક સ્વીટ બનાવવું હોય એ આમાંથી બનાવી શકીએ। બિલકુલ કે તમારા ઘરમાં ચોકલેટ સ્પ્રેડ છે, હેઝલનટ સ્પ્રેડ છે તો એ લગાવીને પછી ક્રંચ તમારે મૂકવો હોય તો ડ્રાય ફ્રૂટ્સ લઈ લો અને હની લઈ લો, એવી રીતના અલગ અલગ વેરીએશન કરીને તમે એનો સ્વીટ કોમ્બિનેશન કરી શકો છો। ઓકે એટલે બ્રેકફાસ્ટમાં ખાવા હોય તો એકલા ખાઈ શકીએ, આપણે કશાકની સાથે પાઉભાજી ની સાથે પાઉની જગ્યા લઈ શકીએ અને સાથે આજ મફિન્સ ડિઝર્ટમાં પણ ખાઈ શકીએ। બિલકુલ અને જ્યારે સ્વીટ અને થોડું સોલ્ટીનેસ જોડે આવે ને ત્યારે એનો ટેસ્ટ વધારે ઉભરીને આવે છે। રાઈટ ચેક કરી લઈએ। હા તો જોઈ શકે છે મસ્ત મફિન્સ બની ગયા છે। યસ હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું। इंग्लिश मफिन्स ने हवे सर्व करी दईए। यस एक कट करी दईशु। हां हां करो करो। तू જોઈ શકે છે મસ્ત જાળીદાર બન્યા છે। યસ અને અંદર સુધી બટર ગયું છે। હા તો તું ગરમ ગરમ ખાઈશ ને તો તને મજા પડી જશે। યસ તો ખાવાની જ છું આજે। ઓકે तो तैयार है इंग्लिश मफिन्स। हवे तू के तारा घरे गेस्ट आवशे तो शू कहेशे तने? अरे आ क्यांथी शीखी, बहुत जोरदार बनाव्या छे ते तो आउट कहेशे अने एम पण कहेशे के आनी रेसिपी तो मने आपजे। हूं कही दईश रसोई शो फरीथी जोई लो। बिल्कुल तो आज आ रसोड़े अपने इंग्लिश मफिन्स बनावता शीख्या और आज मफिन्स अपने ब्रेकफास्ट में लई शकीए छे, डिनर में पावभाजी नी साथे पण लई शकीए छे अने आज मफिन नो यूज करीने अपने स्वीट पण बनावी शकीए छे। તમારે શું બનાવવું છે આમાંથી નક્કી કરી લો। ઇંગ્લિશ મફિન્સ બનાવવા માટે જોઈશે પાણી 1 કપ, ખાંડ 2 મોટી ચમચી, इंस्टेंट ईस्ट 2 मोटी चमची, मैंदो 1 कप, मीठू स्वाद अनुसार, तेल 1 चमची, बटर 1 चमची, दूध जरूर मुजब। अन्य सामग्री में जोईशे तेल केळववा माटे, अटामण वणवा माटे, बटर शेकवा माटे। इंग्लिश मफिन्स बनावानी रीत। सौप्रथम सॉसपेन में पानी लई तेने नवशेकू गरम करी लो। हवे एमांथी अर्धुं पानी बाउल में लई तेमां खांड उमेरी, इंस्टंट ईस्ट उमेरी, मिक्स करी 10 मिनिट माटे ढांकीने रेस्ट आपो। हवे आज मिश्रण में मेंदो उमेरी, एमां मीठू, तेल, बटर उमेरी मिक्स करी लो। त्यारबाद दूध उमेरी तेने मसळी एनो लोट बांधी लो। हवे बाउल में सेज तेल लगावी लोटने थोड़ो मसळी, कणकने ढांकीने तेने अर्धो कलाक माटे रेस्ट आपो। हवे प्लेटफॉर्म उपर अटामण भभरावी रेस्ट आपेली कणक लई तेने आ रीते वणी गोळ आकार आपी दो। हवे प्लेट में थोड़ुं अटामण भभरावी कट करेला मफिन्स एमां मूकी अने ढांकीने फरीथी अर्धो कलाक माटे रेस्ट आपो। हवे मफिन्स थोड़ा राइस थई जाए त्यारबाद पेन में थोड़ुं बटर लई मफिन्स ने बंने बाजुथी शेकी लो। मफिन्स शेकाई जाए एटले एक मफिन ने कट करी तेने सर्विंग प्लेट में लई सर्व करो। तो तैयार छे इंग्लिश मफिन्स। तो संगीता, तमारी पासे एवी कोई रेसिपी खरी के मारा घर में एक पण शाक नथी पड्युं छतां हुं कंईक सरस, कंईक स्वादिष्ट, कंईक पौष्टिक अने कंईक झड़पी बनावी शकूं? छे आज आपणी जोड़े एवी ज रेसिपी के अत्यारे उनाळो चाली रह्यो छे। अमुक वखत एवुं थाय छे के आपणे शाक खावानी इच्छा नथी थती अने एवुं कंईक खावुं छे के जेनाथी पेट पण भराई जाए अने टेस्टी पण लागे। हाँ राइट, बिलकुल एवुं ज खावुं छे। तो आज आपणे एवी ज वानगी बनावीशुं, दाळना पराठा। दाळना पराठा, तो कई दाळना पराठा? अत्यारे एवी दाळ लईशुं के जे बधाना घरमां ईझी अवेलेबल छे, तुवरनी दाळना पराठा। आपणे 12 महीना माटे तुवरनी दाळ भरता हईए अने तुवरनी दाळ सौथी वधारे उपयोगमां लेता हईए। बिलकुल। अने आनु मिश्रण ए बनावीने तमे मूकी दो ने तो अठवाडिया सुधी तमे फ्रीज मां मूको तो खराब नथी थतुं। तो तमे छोकराओने टिफिन मां पण आपी शको छो अने मोटाओने लंच मां आपी शको छो। ओके, तो पछी चालो आपणे पण बनावी दઈએ સરસ पराठा। बिलकुल। गैस ऑन करीशुं, पानी मूकी दईए। आ पानी शेना माटे लई रह्या छे? अत्यारे आपणे तुवरनी दाळने अधकचरी बाफવાની છે। ओके, तो कुकर में ना बाफी शके, अभी ते खुला में बाफे छे तो नहीं। आपणे छे ने छूटो दाणो जोईए छे। ज्यारे क्रश करीशुं त्यारे एकदम लिक्विडी फॉर्म नथी जोईतो आपणने, એટલા માટે આપણે આવી રીતના કઢાઈમાં જ બાફવાની છે અને એ પણ અધકચરી। ઓકે, તો તમે આ પલાળેલી તુવેરની દાળ લીધી છે? બિલકુલ, મેં એને બરાબર ધોઈ લીધી, દિવેલ કાઢી દીધું અને પછી એને 2 કલાક માટે પલાળી દીધી। હવે આપણે એને બાફી લઈશું। હા, आ प्रोसेस तमे करो छो, पछी क्रश करो छो, मसालो करो छो, पछी आ मिश्रण ने तमे अठवाडिया माटे फ्रीज मां मूकी दो ने तो आ मिश्रण एवुं ने एवुं रहे छे। बीजू के तुवरनी दाळ छे एटले प्रोटीन थी भरपूर छे, तो तमे बाळकोने आपो ने तो एमने तो खूब ज भावशे। यस। हवे आनी अंदर आपणे मीठुं उमेरी दઈએ, स्वाद मुजब मीठुं लईशुं। हवे आने ढांकीने 10 मिनिट माटे बाफवानी छे। दाळ बफाय छे ત્યાં સુધી પરાઠાની કણક બાંધી દઈએ। ઘઉંનો લોટ લેવાનો છે અને આમાં જો તમારે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય છે, પણ આપણે એકદમ હેલ્ધી પરાઠા બનાવીએ છીએ એટલા માટે ઘઉંનો લોટ લીધો છે। યસ। હવે આપણે આની અંદર થોડી કોથમીર ઉમેરીશું સમારેલી। હા, જ્યારે પણ તમે કોઈ પણ વાનગી બનાવો તો ટેસ્ટનો તો ધ્યાન રાખવાનો છે, બીજું લુક કેવી દેખાય છે વાનગી એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે નાના નાના ચેન્જીસ કરશો ને તો ઘરનાને પણ કંઈક નવું ખાવા માટે મળશે અને એ લોકોને મજા આવશે કે ચલો રોજ કંઈક ને કંઈક અલગ તો બને છે પણ એની અંદર ચેન્જીસ પણ જોવા મળે છે। યસ। મીઠું ઉમેરી દઈએ। હા, તેલ લઈ લઈશું, 2 મોટી ચમચી તેલ લીધું છે। હવે આને મિક્સ કરી દઈએ। આપણે અત્યારે સ્ટફ પરાઠા બનાવીએ છીએ તો આની કણક થોડી ઢીલી રાખવાની છે। લોટ મિક્સ થઈ ગયો છે, હવે પાણીની મદદથી આપણે કણક બાંધી દઈએ। લોટ બંધાઈ ગયો છે, હવે એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। હવે આપણે દાળને ચેક કરી લઈએ तो જોઈ શકે છે પતકચરી બફાઈ છે, એકદમ ફાટી નથી ગઈ। હા, એટલે આવી જ દાળ આપણને જોઈએ છે। હવે આપણે એને ગાળી લઈશું। હવે આ દાળની ઉપર આપણે થોડું પાણી નાખી દઈશું, ઠંડુ પાણી. હા, એટલા માટે તેની કુકિંગ પ્રોસેસ છે એકદમ સ્ટોપ થઈ જાય અને દાળની એક જે સ્મેલ હોય છે ને એ જતી રહે. હવે આ દાળને છે ને કોરી કરી લેવાની છે. હા, મેં તને કીધું ને એવી રીતના આપણે એકદમ પાણી જેવી લિક્વિડી દાળ નથી જોઈતી, એકદમ ડ્રાય પૂરણ બનાવવાનું. બિલકુલ. હવે આ દાળને કોરી થવા દઈશું. તો અત્યારે આ રસોડે આપણે બનાવી રહ્યા છે એવા પરાઠા જે પ્રોટીનથી ભરપૂર છે. તમે આગળ શું કરવાનું છે જોઈએ ને. તું જોઈ શકે છે મલમલના કાપડ ઉપર આપણે દાળને એકદમ કોરી કરી દીધી છે. આ જ દાળને હવે ક્રશ કરી લઈશું. તો એની એક કુકિંગ પ્રોસેસ પતી ગઈ છે. તો હવે આને તમે સેવરી ટેસ્ટ આપો છો, સ્વીટ ટેસ્ટ આપો છો, એ તમારા હાથમાં છે. હા, જારમાં લઈ લઈશું દાળ. હવે આને ક્રશ કરી લઈએ. ચેક કરી લઈએ. જો યસ, એકદમ ડ્રાય પણ છે. બિલકુલ. મેં તને કીધું ને એવી જ રીતે આપણે પેસ્ટ નથી કરવાની. પેસ્ટ કરીશું અને અંદર પાણીનો ભાગ રહેશે ને તો આ દાળનો પાવડર જે છે એ લોંગ ટાઈમ સુધી નહીં રહે. એટલા જ માટે આપણે એને કોરી કરીને પછી એને આવી રીતના ક્રશ કરી લેવાની છે. તો હવે તમે આ સ્ટેજ ઉપર એક ડબ્બામાં એરટાઈટ કન્ટેનરમાં તમે પેક કરી દો અને પછી તમે 2 મહિના સુધી આ દાળને વાપરી શકો છો. યસ, અલગ અલગ વાનગીઓ બનાવવામાં. બિલકુલ, કે આના સમોસા બનાવી શકો છો. અને મેં તને કીધું ને એવી રીતના સ્વીટ પૂરણપોળી બહુ મસ્ત બને છે આની. હા, ટ્રાય કરવી પડશે આવી રીતે. બિલકુલ. હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ. આપણે અત્યારે પરાઠા બનાવવાના છે તો એનો મસાલો કરી દઈશું. હવે આની અંદર મસાલા પણ એવા જ લેવાના છે જે આપણા ઘરની અંદર ઈઝીલી અવેલેબલ છે. પણ એમાં કશું કટિંગ ચોપિંગ નથી ને? બિલકુલ નહીં, થોડુંક જ છે પણ એ તો ચાલી જાય. અચ્છા. મરચા લઈશું, એકદમ પેસ્ટ કરી દીધી છે લીલા મરચાની, એ 1 ચમચી. તીખાશ તમે તમારા મુજબ લઈ શકો છો. ઓકે. આદુ લઈએ છીએ ઝીણું સમારેલું 1 ચમચી, 1 ચમચી અજમો, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું પાવડર 1 ચમચી, દાણા જીરું પાવડર 1 ચમચી, હળદર 4 ચમચી અને આની અંદર સૂકી ઘરની બનાવેલી લસણની ચટણી છે. સૂકા લાલ મરચા, લસણ, જીરું અને મીઠું. ઓકે. તો એ ચટણી લીધી છે એના લીધે દાળની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે. તો આવી ચટણી તમે તમારા ઘરે બનાવીને મૂકી જ રાખો છો કે શું? હા, બિલકુલ. અને આ ચટણી 2 મહિના સુધી તમે બહાર રાખો, ડબ્બામાં પેક કરીને, સ્ટીલના ડબ્બામાં કાં તો કાચના જારમાં. 2 મહિના સુધી બહાર રાખશો કશું જ નહીં થાય. આવી ભરગરમીમાં પણ કઈ જ નહીં થાય. બિલકુલ નહીં, કારણ કે આની અંદર પાણીનો ઉપયોગ નથી કર્યો. બીજું, મેં તેલનો ઉપયોગ કર્યો છે, એ પણ થોડું 1 જ ચમચી, એટલે ખોરી પણ ના થાય. અને લસણ વધારે માત્રામાં લીધું છે, સૂકા મરચા લીધા છે, જીરું અને મીઠું, એટલે એના લીધે આ ચટણીને ફૂંક પણ ના આવે, એ ખરાબ પણ ના થાય. વાહ વાહ. અને પછી આવી રીતે તમે જેમ અત્યારે પરાઠામાં વાપરી રહ્યા છો એવી રીતે આપણે કંઈક થેપલા કેવું કંઈ બનાવ્યું તો ચટણીની જેમ પણ આને એની સાથે ખાઈ શકાય. ભરેલા શાકમાં બધામાં વપરાય છે. પણ મારા ઘરમાં ખાતી વખતે બધાને લસણની ચટણી જોઈએ છે, એટલે હું બનાવીને રાખું છું. લસણની ચટણી લઈ લઈ અંદર 1 ચમચી લીધી છે. કોથમીર લઈશું 2 ચમચી. પરાઠાનો મસાલો છે એ લઈ લઈએ. એટલે પરાઠાનો મસાલો એટલે રેડીમેડ માર્કેટમાં મળે છે? નહીં નહીં, ઘરે બનાવેલો છે પરાઠાનો મસાલો. ઉમેર્યું છે આની અંદર મેં સૂકા ધાણા, વરિયાળી, જીરું અને તલ એ શેકી લીધું છે. બધું સેમ લીધું છે. 2 ચમચી ધાણા સૂકા, 2 ચમચી જીરું, 2 ચમચી વરિયાળી અને 2 ચમચી તલ. ઓકે. એ બધું શેકી લીધું છે. પછી ઠંડુ થાય એટલે જે આપણા રૂટીન મસાલા છે, હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, એ બધું મિક્સ કરીને મેં ક્રશ કરી લીધું છે. ઓકે. હવે આપણે આ બધા જે મસાલા ઉમેર્યા છે હવે મિક્સ કરી દઈએ. પેલી આપણે બહારથી મસાલા લાવીએ છીએ પણ અમુક વસ્તુ ઘરે જો આપણે આવી નાની નાની વસ્તુ તો આપણા ઘરમાં હોય જ છે તો થોડી થોડી સામગ્રી ભેગી કરીને શેકીને તમે આવી રીતના મસાલા ઘરે બનાવો ને તો એની સુગંધ बहुज मस्त आती होय छे अने जे पण वानगी बनावो ने एनो स्वाद वधारे उभरीने आवे छे। हां पूरण बनीने तैयार छे। कणक तैयार छे, पूरण पण तैयार छे। पराठा बनावी दईए। यस अटामण में आपणे लूओ डुबोड़ी दईशुं। हवे आमां आपणे पूरण लई लईए। जो कदाच कोई ने एवरीडे ड्राई पूरण भरता न फावतुं होय तो अत्यारे तो आ पूरण आपणे हमणां ज यूज करवाना छे तो एमां सेज तेल उमेरीने आम बाइंडिंग करीने आपणे गोळा वाळी शकीए। वाळी शकाय छे अने तमारे जो ढीलू पूरण करवुं होय ने तो मैं जेवी रीतना बाफी दी ने तो मैं कोरी करी दाण तो तमारे दाणने कोरी नथी करवानी अने क्रश करी लेवानी छे पाणी नाखीने। हां એટલે બાઇન્ડિંગ જાતે જ આવી જશે। બિલકુલ जो आ इजीली वणाय छे अने स्टफ पराठामां ए वस्तुनुं पण ध्यान राखवानुं छे के वधारे अट्टामण नथी लेवानुं। जो एनी थिकनेस छे ने आवी मीडियम ज राखवानी छे। ओके એટલે મસાલો બધી બાજુ હશે તમે ખાસો તો કોઈ પણ તરફથી એવું નહીં લાગે કે મોરો છે એક બાજુ તીખો છે। હા તવા ઉપર લઈ લઈશું। આવી રીતે આપણે બીજો પરાઠો બનાવી દઈએ। આવી રીતનો ગુલાબી પરોઠો બંને બાજુ શેકી લેવાનો છે। આ પરોઠો તેલ બટરમાં શેકી શકાય છે પણ ઘીમાં આ પરાઠાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। હવે આપણે ઘી લઈ લઈશું। અને જ્યારે ઘીમાં પણ આપણે પરાઠા શેકીએ ને તો કેવું થાય કે એક હોય કે સેજ પરાઠું શેકવા માટે થઈને આપણે થોડું ઘી લઈએ અને બીજું હોય કે આપણે જેમ તમે અત્યારે ભારોભાર ઘી લીધું ને તો એ ઘી લઈએ ને આ રીતનું તો જ પરાઠામાં ઘીનો સ્વાદ આવે છે। બાકી સેજ ઓછું લગાવીને કરીએ તો ઘીની ફ્લેવર પાછી આવતી નથી પરાઠામાં। બિલકુલ અને ભારોભાર ઘી મેં એટલા માટે લીધું છે કે તું જોઈ શકે છે વચ્ચે વચ્ચે થોડું ક્રેક છે। હા તો એની અંદર ઘી જશે ને તો એ મસાલો પણ મસ્ત ઘી વાળો થઈ જશે। હા અને દાળનો પરાઠો એકદમ ક્રિસ્પી આપણે શેકવાનો છે કારણ કે પરાઠા આમ પણ ક્રિસ્પી હોય ને તો બહુ મસ્ત લાગે। યસ પરાઠો શેકાઈ ગયો છે પ્લેટમાં લઈ લઈશું। હવે દાળના પરાઠાને આપણે કટ કરી લઈએ સર્વ કરી દઈએ। તો હેલી તૈયાર છે ટિફિન માટે અને બધાને હેલ્ધી ખવડાવવા માટે દાળના પરાઠા અને મેં સાથે સર્વ કર્યું છે દહીં। યસ તો આ સરસ મજાના એકદમ પૌષ્ટિક એવા પરાઠા આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એનું પૂરણ બનાવીને આપણે ફ્રીઝમાં 15 દિવસ સુધી પણ રાખી શકીએ છીએ। તો બનાવવા જોઈએ ને આ પરાઠા। ચલો બનાવો ને સ્ટોર પણ કરો। દાળ પરાઠા બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે જોઈશે પલાળેલી તુવેરની દાળ 1 મોટો બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ। લોટ બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 મોટો બાઉલ, કોથમીર 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 મોટી ચમચી। પૂરણ તૈયાર કરવા માટે જોઈશે લીલા મરચાની પેસ્ટ 1 ચમચી, ઝીણું સમારેલું આદું 1 ચમચી, અજમો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર 5 ચમચી, લસણ મરચાની ચટણી 1 ચમચી, કોથમીર 2 ચમચી, પરાઠાનો મસાલો 1 ચમચી। અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે। સર્વ કરવા માટે જોઈશે દહીં। દાળ પરાઠા બનાવવાની રીત। સૌપ્રથમ એક કઢાઈમાં પાણી લઈ તેમાં પલાળેલી તુવેરની દાળ અને મીઠું ઉમેરી મિક્સ કરી તેને ઢાંકીને 50% જેટલી દાળને બાફી લો। હવે કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, કોથમીર, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી તેનો લોટ બાંધી કણકને 5 મિનિટ માટે રેસ્ટ આપો। હવે દાળ બફાઈ જાય એટલે તેનું પાણી નિતારી ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરી દાળને કોરી કરી લો। દાળ કોરી થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી એક બાઉલમાં લઈ એમાં લીલા મરચાની પેસ્ટ, આદુ, અજમો, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, લસણ મરચાની ચટણી, કોથમીર અને પરાઠાનો મસાલો ઉમેરી મિક્સ કરીને પૂરણ તૈયાર કરી લો। હવે રેસ્ટ આપેલ કણકમાંથી લૂઓ કરી અટામણ લઈ રોટલી વણી તૈયાર કરેલું પૂરણ વચ્ચે ભરી અને આ રીતે વાળી એમાંથી પરાઠું વણી લો। વણાઈ જાય એટલે તેને તવા ઉપર લઈ બંને બાજુ સેજ શેકી હવે ઘી લઈ પરાઠાને એકદમ કડક શેકી લો। શેકાઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ દહીં સાથે સર્વ કરો। તો તૈયાર છે દાલ પરાઠા। तो हवे अपनी साथे आ रसोड़े जोड़ाई गया छे अमी अने अमी शुं लाव्या छे नवुं ते जोईए। केम छो अमी? बस एकदम मजा। तमे केम छो? हूँ पण एकदम मजामां छुं, पण आ बार गरमी बहुत वधी गई छे। बहुत ज वधी गई छे गरमी। साचे तम कई ठंडक मळे बॉडी ने एवुं कई बनावी आपणे आ रसोड़े? आज हूँ एज बनावनी छुं, कोकम मोहितो। आहा, जे कोकममांथी बने छे। ओके, कोकम नो उपयोग आपणे हमेशा दाळमां के ना वघारमां के एवी रीते ज लेता होઈએ छे, पण આજે कोकमનો ઉપયોગ કરીને આપણે બનાવીશું મોહિતો। મોહિતો બનાવીશું, કોકમનું શરબત પણ બને, એનો આપણે આજે એનો ન્યુ વર્ઝન મોહિતો બનાવવાનો છે, ટ્રેન્ડિંગ વર્ઝન બનાવીશું। યસ, તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ આપણે? આપણે શરૂઆત એવી રીતે કરવાની છે કે 3 કલાક પહેલા કોકમને પલાળી રાખવા પડશે ગરમ ગરમ પાણીમાં, એટલે 3 કલાકમાં કોકમ પલળે તો થોડા સોફ્ટ થઈ જાય, પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના છે। ઓકે, तो चालू कर दइए? करी दइए। हाँ चल। आज मैं छे गरम पानी में 3 कलाक पलाळेला छे कोकम। आपणे छे नामा भीना लेवाना छे। हाँ, कोकम आ रीतना भीना मळे छे बार। आ रीतना भीना कोकम आवे छे ए लेवाना छे। आनी जे सिरप बनाये छे आपणे कोकमनी ए बहुत सरस बने छे अने लांबा गाळा सुधी छे ने ए फ्रीज मां मूकी राखे तो टके पण छे। ओके, अने सूका कोकमनुं पण तमे बनावी शको, पण एमां केवुं छे लॉन्ग टाइम सुधी નથી સારું રહેતું, એટલે આ યુઝ કરો તો વધારે સારું પડશે। ઓકે, એટલે સૂકા કોકમ આપણે ખાલી દાળ શાકમાં વાપરી લઈએ, આમાં પણ વપરાય, પણ એનું જ્યુસ ફટાફટ પી લેવાય। હા, એટલે તમે ધારો કે અઠવાડિયું 2 અઠવાડિયામાં તમારે ખતમ કરી લેવું પડે। બને તો કોકમ બધા કોકમથી, પણ આની જે સિરપ બને છે એનો ટેસ્ટ ને બધું સુપર આવે છે। ઓકે, અને આ વધારે દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ, અને 1 મહિનો 1.5 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકાય છે ફ્રીજમાં। ઓકે, સૌથી પહેલા આપણે આને મિક્સરમાં ક્રશ કરવાનું છે। मिक्सरનો જાર લઈને આને શું પલાળી રાખીએ તો થોડા સોફ્ટ થઈ જાય। અને આને એ ખાસ ધ્યાન રાખવું કે 3 કલાક સુધી ગરમ ગરમ પાણીમાં પલાળી રાખવા। આને આપણે જે પલાળેલું જે પાણી હતું એને પણ સાથે લઈ લેવાનું, એની સાથે જ ક્રશ કરવાનું છે। પછી હવે આપણે એને ક્રશ કરી લઈશું। આને આપણે પેસ્ટ રેડી થઈ ગઈ છે। આ રીતની પેસ્ટ રેડી કરવાની છે, આવી થોડી દરદરી જેવી પેસ્ટ કરવાની છે। હવે આપણે આની સિરપ બનાવવાની છે। એના માટે આપણે પેન લઈ લઈએ। આ થોડું ખાટું હોય એટલે એને સુગર થી આપણે મેન્ટેન કરવું પડે, એટલે સુગર લેવાની છે। 1 કપ જેટલી મેં સુગર લીધી છે અને 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। ખાંડ ઓગળે એટલે આપણે તરત એની આ ક્રશ કરેલું મિશ્રણ એડ કરવાનું છે। જો હવે ખાંડ ઓગળી રહી છે, બસ ખાંડ ઓગળે એટલે આપણે આ મિશ્રણ જે રેડી કર્યું છે એ આપણે આમાં એડ કરી દેવાનું છે। ખાંડ બધી ઓગળી ગઈ છે, હવે આપણે આમાં મિશ્રણ એડ કરી દેવાનું છે। કોકમ મેં લગભગ 1 નાની વાટકી જેટલા પલાળ્યા હતા અને એને મેં 2 વાટકી જેટલું પાણી ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા। હવે આને આપણે 5 થી 7 મિનિટ ચડવા દેવાનું છે। થોડુંક ચડી જાય પછી આપણે એમાં મસાલા કરી દઈશું। તો આ સિરપ રેડી થઈ છે। 5 થી 6 મિનિટ થઈ છે, તો આ થોડી થોડી ગાઠી થઈ જાય છે, જો આ રીતની। હવે આપણે એમાં આદુ નાખવાનું છે। આદુ ઓપ્શનલ છે, નાખવું હોય તો જ નખાય, આ ટેસ્ટ આનો થોડો સારો આવે એટલા માટે। આદુ આપણે 2-3 આવી રીતે ટુકડા કરીને નાખવાના છે। ઓકે, અચ્છા, હવે તે આખું આદુ જ નાખીએ છે? હા, આખું આદુ જ નાખશું, પછી ક્રશ કરવામાં નીકળી જશે। ઓકે, પછી 1 નાની એવી ચમચી આપણે મરી પાવડર લેવાનો છે। 1 ચમચી શેકેલો જીરા પાવડર છે। 1 ચમચી સંચળ લેવાનો છે અને મીઠું જરૂર મુજબ નાખવાનું છે। હવે આ બધી વસ્તુને આપણે હલાવી લેવાની છે। તો અત્યારે આપણે જે બધા પાવડર મસાલા કર્યા ને એમાં ખાલી 1 આદુ છે જે આપણે આખું નાખ્યું છે, તો એની જગ્યાએ આપણે સૂંઠ પાવડર ઉમેરી દઈએ તો પછી બ્લેન્ડ કરવાની કે ગાળવાની કોઈ જરૂર ના પડે ને આપણે? પછી તો જરૂર ના પડે, તો ચાલે। હા, સૂંઠ પાવડર પણ આદુ મેં એટલા માટે લીધું છે કે આનો ટેસ્ટ આદુનો સારો આવે, વધારે સારો આવે એટલા માટે મેં લીધું છે। ઓકે, બસ હવે આને આપણે 2 મિનિટ ઉકાળવાનું છે। આ કૂક થઈ ગયું છે, હવે આપણે એને ગાળી લઈશું। આ સિરપ રેડી થઈ જાય છે। હા, આને આપણે સ્ટોર પણ કરી શકીએ। आ रीते गाड़ी लेवानुं छे। तो सीरप रेडी कर दी थी हवे आपणे आने ठंडू थवाय त्यां सुधी राह जोवानी छे। જ્યારે આ ઠંડુ થઈ જાય તો આપણે એને એક બોટલમાં ભરીને 1.5 મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો। તો આ સિરપને તમે ગમે ત્યારે યુઝ કરી શકો। યસ, હા, સિરપ રેડી થઈ ગયું છે, હવે ઠંડુ પણ થઈ ગયું છે। તો હવે આને આપણે મોહિતો બનાવવાનું ચાલુ કરીએ। યસ, એના માટે આપણે 2-3 કટકા લીંબુના લેવાના છે અને 4-5 પાન ફુદીનાના લેવાના છે। આને આપણે અધકચરા ખાંડી કાઢવાના છે। આ રીતે અધકચરા કરી દીધા છે, હવે આપણે એને ગ્લાસમાં લઈ લઈશું। આમાં 2-3 ટુકડા બરફના એડ કરશું, ગરમી હોય એટલે બરફ તો જોઈએ જ। હવે આ સિરપ 2-3 ચમચી જેટલી લેવાની છે। હવે આપણે સોડા ઉમેરવાની છે। પછી આપણે એને હલાવી લેવાનું છે। તો રેડી છે આપણો મોહિતો। હવે આપણે એને લીંબુ સ્લાઈસ થી ડેકોરેટ કરશું। તો રેડી છે કોકમનો મોહિતો। યસ, તો આપણે યુઝ્યુઅલી નોર્મલી બનાવતા હોઈએ છીએ મિન્ટ લેમન મોહિતો, પણ હવે કોકમનો ઉપયોગ કરીને પણ આ સરસ મજાનો ખટમીઠો મોહિતો બનાવી શકાય છે। બનાવો। कोकम मोहितो बनावा माटे जोईशे सिरप बनावा माटे जोईशे पलाळेला कोकम 1 बाउल, खांड 1 कप, पाणी 1 कप, आदू 2 થી 3 टुकड़ा, मरी पाउडर 1 નાની ચમચી, शेकेला जीरानो पाउडर 1 ચમચી, संचळ पाउडर 1 ચમચી, मीठू स्वाद अनुसार। कोकम मोहितो बनावा माटे जोईशे लींबू 2 થી 3 टुकड़ा, फुदीनो 4 થી 5 पान, बरफ 3 થી 4 टुकड़ा, तैयार करेल कोकमनु सिरप 2 થી 3 ચમચી, सादी सोडा जरूर मुजब। कोकम मोहितो बनावानी रीत। સૌપ્રથમ પલાળેલા કોકમને મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લો। હવે એક સોસ પેનમાં ખાંડ અને પાણી ઉમેરી ખાંડ ઓગળે એટલે ક્રશ કરેલા કોકમ વાળું મિશ્રણ એમાં ઉમેરી મિક્સ કરી લો। હવે આ મિશ્રણને 4 થી 5 મિનિટ માટે થવા દો। પછી એમાં આદુ, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર અને મીઠું ઉમેરી તેને થોડીવાર માટે હજી કુક કરી લો। ત્યારબાદ તેને ગાળી આ મિશ્રણને ઠંડુ થવા દો। હવે ખાણીમાં લીંબુ અને ફુદીનો ઉમેરી તેને સહેજ ક્રશ કરી તેને ગ્લાસમાં લઈ લો। હવે તેમાં બરફ અને તૈયાર કરેલું સિરપ ઉમેરી એમાં સોડા ઉમેરી લીંબુથી ગાર્નિશ કરી સર્વ કરો। તો તૈયાર છે કોકમ મોહિતો। તો ચાલો હવે જોઈએ કે આ ગરમીમાં કંઈક ઠંડુ ઠંડુ અમે બીજું શું બનાવવાના છે। કોકમ મોહિતો પીવાની ખરેખર મજા પડી ગઈ, આમ ઠંડીનો અહેસાસ થઈ ગયો મારા શરીરને। તો પછી હવે બીજી પણ કોઈ એવી જ રેસીપી બનાવો ને કે આમ બોડીમાં જાય ને એવા પંચ વાગે। હવે જે હું બીજી રેસીપી બનાવવાનું છું એ ખાટી મીઠી ગોળીઓમાંથી બનવાની છે। ઓકે, એટલે પીપરમિન્ટ ટાઈપની જે ખાટી મીઠી ગોળીઓ આવતી હોય છે એમાંથી હું બનાવવાની છું। શું બનાવવાના છો? હું મોહિતો જ બનાવવાની છું। બીજો ઓકે, એટલે ખટમીઠો મોહિતો બનશે હવે। ખટમીઠો જે છોકરાઓને બાળકોને બધાને બહુ જ ભાવશે। ઓકે, એવી રીતનું બનશે। એટલે પેપરમેન્ટમાંથી બનાવીશું એટલે કેવું કે ઘણી એવી પ્રોસેસ જે છે કટ ડાઉન થઈ જશે ને, અને ટાઈમ પણ બચશે। ઠીક છે, 5-10 મિનિટમાં આ રેસીપી બની જશે। હા, તો શરૂ કરીએ। હા, શરૂ કરીએ। આ મેં કેરીની ખાટી મીઠી ગોળી લીધી છે, એટલે કેરીનો જે ટેસ્ટ આવશે એ અલગ જ આવશે। એટલે આ ખાટી મીઠી ગોળી છે જે કે પેલી કાચી કેરીની આવે છે ખાટી મીઠી એ। હવે આપણે આને મિક્સરમાં ક્રશ કર્યું છે। આ મેં લગભગ 20 જેટલી મેં ખાટી મીઠી ગોળી લીધી છે। ઓકે, હવે આને આપણે ક્રશ કરશું। આને આપણે એકદમ ભૂકા જેવું કરવાનું છે। આ રીતે આપણે રેડી કરી દેવાનું છે એકદમ પાવડર ફોર્મ। હા, એકદમ પાવડર ફોર્મમાં રેડી કરવાનું છે। જો આ રીતે પાવડર ફોર્મમાં રેડી કરવાનું છે। તો અત્યારે આપણે જે 20 ગોળીઓ લીધી છે એમાંથી આશરે કેટલા ગ્લાસ શરબત રેડી થશે? આમાંથી લગભગ 20-25 જેટલા ગ્લાસ રેડી થશે, કારણ કે આની હજી સિરપ બનાવીશું। હા હા, એને આપણે હજી ખાંડ નાખીને એની સિરપ બનશે। પછી એ સિરપને આપણે સ્ટોર પણ કરી શકે, 15-20 દિવસ સુધી એને સ્ટોર પણ કરી શકે। તો આપણે હવે સિરપ બનાવીએ। યસ, 1.5 વાટકા જેટલું આપણે પાણી લઈશું। હવે એમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। મેં દળેલી લીધી છે। હવે આપણે એમાં જે આ પાવડર રેડી કર્યો છે એ લેવાનો છે. આમાં ખાલી આપણે એક કરવાનું છે કે અડધું લીંબુ નીચવાનું છે. થોડો ટેસ્ટ વધારે સારો આવશે. હા બસ હલાવીને 5 મિનિટ ચડવા દઈશું. તો આને 2 મિનિટ ઉકાળીને ઠંડુ કરી દીધું છે. હવે આપણે એને આગળ બનાવવાની પ્રોસેસ કરીએ. એના માટે આપણે લીંબુ લેવાના છે. એને અધકચરા ખાલી ખાંડવાના જ છે. અને ફુદીનો લેવાનો છે. હા ફુદીનાની લગભગ 3-4 પાન જ લેવાના છે. હવે આને આપણે ખાલી અધકચરા ખાલી થોડા ખાંડવાના છે. ખાલી સેજ સેજ દબાવવાના છે. હા બસ ખાલી સેજ સેજ દબાવવાના છે. ગ્લાસમાં પણ કરી શકો. હા અને કાચનો ગ્લાસ હોય તો ધ્યાન રાખીને કરવાનું પડે. હા એટલે આપણે આમાં અત્યારે કરી લઈએ છે. આમ તો આના માટે મડલર જોઈએ પણ ના હોય તો આપડા ઘરમાં જે દેશી દેશી પદ્ધતિ ફોલો કરીને પણ કરી જ શકીએ. હા એવી રીતે કરી શકીએ. આ થઈ ગયું છે. હવે આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. હવે આપણે આમાં બરફ લેવાનો છે. 2-3 ટુકડા જેટલો બરફ લઈ લઈશું. હવે 1 ચમચા જેટલી આપણે આ જે રેડી કરી છે એ સિરપ લઈશું. હવે આપણે આમાં સોડા લેવાની છે. જે મીઠી આવે છે સોડા એ લેવાની છે. તો તૈયાર છે કાચી કેરીનો મોહિતો. જોયું ને કાચી કેરીનો મોહિતો બનાવો કેટલો ઈઝી છે. હવે અમુક પ્રોસેસ કટ ડાઉન થઈ જાય એટલે ઝટપટ બની જશે. તો હવે આ ફ્લેવરનો મોહિતો ઘરે બનાવવા માટે રીત લખી લો. કાચી કેરીનો મોહિતો બનાવવા માટે જોઈશે સિરપ બનાવવા માટે જોઈશે કાચી કેરીની ગોળી 20 નંગ, પાણી 1.5 વાટકી, દળેલી ખાંડ 2 ચમચી, લીંબુનો રસ 2-3 ચમચી. કાચી કેરીનો મોહિતો બનાવવા માટે જોઈશે લીંબુ 2-3 ટુકડા, ઉદીનો 4-5 પાન, બરફ 2-3 ટુકડા, તૈયાર કરેલ સિરપ 2-3 ચમચી, મીઠી સોડા જરૂર મુજબ. કાચી કેરીનો મોહિતો બનાવવાની રીત. સૌપ્રથમ કાચી કેરીની ગોળીને મિક્સર જારમાં લઈ તેનો પાવડર કરી લો. હવે એક પેનમાં પાણી અને દળેલી ખાંડ લઈ એમાં ક્રશ કરેલો આ પાવડર ઉમેરી લીંબુનો રસ ઉમેરી તેને થોડીવાર માટે થવા દો. હવે ખાણીમાં લીંબુ અને ફુદીનો લઈ તેને સહેજ આ રીતે ક્રશ કરી અને ગ્લાસમાં લઈ લો. પછી એમાં બરફ અને તૈયાર કરેલું સિરપ લઈ સોડા ઉમેરી મોહિતો તૈયાર કરી લો. તો તૈયાર છે કાચી કેરીનો મોહિતો. તો આજે આપણે આ રસોડે ખૂબ જ નવા પ્રકારની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ શીખ્યા છે અને એની સાથે સાથે ખૂબ જ મજા પડી જાય ને એવા રિફ્રેશિંગ ડ્રિંક્સ પણ બનાવ્યા છે. તો જો ઉનાળામાં ખાસ કરીને પીવા માટે તમારા ઘરે કોઈ કામ ટ્રેડિશનલી કોઈ ઠંડુ પીણું બનતું હોય ને તો એની વાનગી ચોક્કસથી શેર કરજો. અને એ વાનગી જો તમે અમારી સાથે શેર કરશો ને ઈમેલ થ્રુ તો એ જ વાનગી કદાચ તમે આ રસોડે આવીને બનાવી શકો છો. પણ એના માટે સૌથી પહેલા લખીને મોકલી આપો એ ડ્રિંક આ સરનામે: રસોઈ શો, કલર્સ ગુજરાતી, 2જો માળ, સંભાવ હાઉસ, જજસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.